जवान जनरेशन माटे निराशाजनक समाचार छे। नवी नौकरीओ ऊभी करवानुं प्रमाण सतत बीजा महीने घटीने 20 महीनाना तळिये पहोंची गयुं छे। जान्युआरीमां फॉर्मल जॉब क्रिएशन 7.5% घट्युं छे, एटले के जॉब मार्केट प्रेशरनो सामनो करी रह्युं छे। एम्प्लॉईज प्रोविडेंट फंड ऑर्गेनाइजेशन एटले के ईपीएफओ ना ताजा आंकड़ा अनुसार जान्युआरी महीनामां देशना फॉर्मल सेक्टरमां 7,77,232 लोकोए पहली बार नौकरीनी शरूआत करी हती। जो कि आ आंकड़ो छेल्ला 20 महीनामां सौथी ओछो छे। छेल्ले मे 2021मां 6,49,218 लोको ईपीएफओमां सामेल थया हता। એટલું જ નહીં, નવી નોકરીઓમાં ઘટાડાનો ટ્રેન્ડ સતત બીજા મહિને પણ જળવાઈ રહ્યો છે। ફોર્મલ સેક્ટરમાં જાન્યુઆરીમાં નોકરીએ જડેલા મોટા ભાગના લોકોની ઉંમર 18 વર્ષથી 25 વર્ષની છે। સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી એટલે કે સીએમઆઈઈ ના આંકડા અનુસાર જાન્યુઆરી 2023માં ભારતનો બેરોજગારીનો દર 7.14% હતો અને ફેબ્રુઆરી 2023માં વધીને 7.45% થયો। જાન્યુઆરીમાં બેકાર લોકોની સંખ્યા 3.15 કરોડ હતી, જે ફેબ્રુઆરીમાં વધીને 3.30 કરોડ થઈ ગઈ। સ્ટાફિંગ કંપની ટિમલેઝ સર્વિસીસના સહસ્થાપક રીતુપર્ણા ચક્રવર્તીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે આગામી મહિનાઓમાં બેરોજગારીના મોરચે સ્થિતિ ચિંતાજનક રહેવાની શક્યતા છે। ઘણા સ્ટાર્ટઅપ્સ તેના કર્મચારીઓને છૂટા કરી રહ્યા છે। 2022માં પણ 20,000થી વધુ કર્મચારીને પિંક સ્લીપ પકડાવી દેવાઈ હતી અને 2023માં પણ સ્ટાર્ટઅપ જગતમાં આવો જ ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે। 2023ના પ્રથમ 8 મહિનામાં 5,000થી વધુ કર્મચારીને પાણીજો પકડાવી દેવાયું છે। આમ એક તરફ નોકરીઓ ઘટી રહી છે અને બીજી તરફ નવી નોકરીઓનું સર્જન ઓછું થઈ રહ્યું છે। રોજગારીને લઈને પરિસ્થિતિ પડકારજનક છે, ત્યારે આ દિશામાં સરકાર સક્રિય પગલાં ભરે તે અનિવાર્ય છે।